विस्मय हरिभाई नकुम बाळक जेनी उम्र अत्यारे हालमां 10 वर्ष छे ते मटाणा गामनो सूत्रापाड़ा तालुका सोमनाथ गीर साइडनो रहेवासी छे बाळक। एमना फाधर દીપુભાઈ દાદા એમના જણાવ્યા મુજબ બાળક જ્યારે 3 વર્ષનો હતો ત્યારે સિસોડી ગળી ગયેલો હતો। બાળકને વારંવાર શરદી કફની તકલીફ થઈ જતી અને વારંવાર દવાઓ લીધી, એક્સરે કરાવ્યા, ઇન્જેક્શન કરાવતા, દાખલ કરતા હોસ્પિટલમાં, થોડે વખત દિવસ એટલે 10-15 દિવસે મહિને એમણે જૂનાગઢ અને વિવિધ જગ્યાએ સારવાર લેવી પડતી અને વારંવાર એક્સરે કરાવવા છતાં પણ એક્સરેમાં કંઈ આવતું નહીં, કફ શરદી દવાઓ ચાલુ હતી। હવે અંતે 7 વર્ષે બાળકને એક સીટી સ્કેન આપણે અહીંયા ઠક્કર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો અને બાળકને સીટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે એને શ્વાસનળીમાં જમણી બાજુ ઊંડે કંઈક ફસાયેલું છે। બાળકના સગાને સમજાવવામાં આવ્યા કે એમને દૂરબીન વડે ચેકઅપની જરૂર છે। બાળકને દૂરબીન વડે શ્વાસનળીમાં તપાસ કરતા માલુમ પડ્યું કે એની શ્વાસનળીમાં ખૂબ જ ઊંડે એક પ્લાસ્ટિકની સિસોટી જે ફસાઈ ગયેલ હતા, જે 7 વર્ષથી શ્વાસનળીમાં રહેલ હતી। 7 વર્ષથી કોઈ પણ વસ્તુ શ્વાસનળીમાં રહેલો અને શ્વાસનળીમાં ચેપ લાગે એને લીધે વારંવાર ઉધરસ કે શરદી થઈ જતા હતા। શ્વાસનળીની ચામડી એકદમ સંકુચિત થઈ ગઈ હતી, એની અંદર પણ ચેપ હતો, ફેફસામાં પણ ચેપ બાળકને થયેલો હતો। હાલમાં સફળતાપૂર્વક દૂરબીન વડે 100% ઉધરસનું ઓપરેશન બાળકનું કરવામાં આવે છે અને બાળકની તબિયત એકદમ સારી છે, સ્વસ્થ છે। ગણતરીની મિનિટોમાં જ લગભગ 15-20 મિનિટમાં ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડે છે અને બાળકને અત્યારે કોઈ પણ જાતની તકલીફ નથી। તબીબી જગતનો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો ગણી શકાય અને એક ખૂબ જ રેર જે આમ જ્વલે જોવા મળતો હોય, કદાચ આટલા લાંબા સમયથી ફસાયેલી કોઈ પણ વસ્તુ શ્વાસનળીમાં રહે એ તબીબી જગતનો એક અદ્ભુત અને વિચિત્ર કિસ્સો છે। તત્રે વિદ્યાનગર મેઇન રોડ સ્થિત અમારી ઠક્કર હોસ્પિટલ, જે દાંત તથા કાનના ગળાની સર્જિકલ હોસ્પિટલ છે, જેની અંદર અનેક વખત આવા કિસ્સાઓ આવતા હોય કે જ્યારે બાળક કંઈક શ્વાસનળીમાં સિંગદાણા છે, ચણા છે, દાળિયા છે, મેટલ સ્પ્રિંગ છે, કેપેસિટર છે, અનેક વસ્તુઓ ખીલી છે, બાળક ગળી જતું હોય, પણ આટલા તબીબી કેરિયરની અંદર 15 વર્ષની અંદર ખાસ કરીને 7 વર્ષથી કોઈ પણ વસ્તુ ફસાયેલી હોય અને એ આપણે કાઢેલી હોય, ખૂબ જ એક અલગ જ કિસ્સો આ છે અને એક આ ટાઈપના ઓપરેશનોની અંદર ખાસ કાળજી રાખવી પડે, કારણ કે બાળકની શ્વાસનળી ખૂબ સાંકડી હોય, 7 વર્ષે કોઈ વસ્તુ ફસાયેલી હોય એટલે બાળકની શ્વાસનળીમાં ચેપ પણ લાગી ગયેલો હોય, ચામડી એકદમ ફ્રાયેબલ હોય અને ગમે ત્યારે અંદરથી બ્લીડિંગ કે લોહી નીકળે તો એ જીવલેણ નીવડી શકે, બાળકને શ્વાસનળીમાં જો પંચર થાય તો ફેફસામાં પણ ડેમેજ થઈ શકે, આ બધા કોમ્પ્લિકેશનો થઈ શકે, પણ છતાં પણ કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન વગર આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે અને ઇતિહાસમાં એક યશકલગી રૂપ છે અને બાળકની કન્ડિશન ખૂબ જ સ્ટેબલ છે, બાળકને અત્યારે કોઈ પણ જાતે તકલીફ નથી। મારું નામ છે નકુમ કૌશિક, અમે જૂનાગઢ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં આવ્યા છીએ। આ ભાઈ છે તે મારા કાકાનો છોકરો છે, વિસ્મય છે, તેના નાનપણથી શ્વાસની અને ઉધરસની બીમારી હતી, અમે તેને રાજકોટ હોસ્પિટલમાં આવ્યા, ઠક્કર હોસ્પિટલમાં, ત્યારે સાહેબ સીટી સ્કેન કરાવ્યું ત્યારે માલુમ પડ્યું કે તેની શ્વાસનળીની અંદર સિસોટી ફસાયેલી હતી, 18 વર્ષનો હતો ત્યારે તે સિસોટી તેના પેટમાં શ્વાસનળીમાં ફસાયેલી હતી, અત્યારે તેની ઉંમર 10 વર્ષ છે, લગભગ 6-7 વર્ષથી તેના અંદર નળીમાં જે સિસોટી હતી તે ફસાયેલી હતી અને તેનો સાહેબ સફળતાપૂર્વક આપણે દૂરબીનથી ઓપરેશન કરી અને અત્યારે તેની તબિયત સારી છે તે માટે તમે સાહેબનો અને હોસ્પિટલનો આભાર માનીએ છીએ।